નર્મદાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ સામે ગુજરાત સરકાર દ્વારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ થતા આદિવાસી સંગઠનનું ધરણા પ્રદર્શન. આ પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP ના આગેવાન મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ આમુ સંગઠન નર્મદા જિલ્લાના માધ્યમથી ભારતના બંધારણ મુજબ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટે વર્ષોથી અનેકવાર કલેક્ટરને અને ગુજરાત રાજ્યના ઉચ્ચ કક્ષાના વિભાગોને લેખિત રજૂઆતો કરેલ હોવા છતાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખોટા ખોટા જુઠ્ઠા બહાનાઓ લખી જણાવીને અમારી બંધારણીય માંગણીને ઠુકરાવવામાં આવી છે, તેમજ ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો છે, જેના કારણે અમે આજથી કલેક્ટર કચેરી નર્મદા સામે ગુજરાત રાજ્ય સરકારની ખોટી નીતિના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં અમારી સાચી તેમજ બંધારણીય માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ બાબતે અનેક પ્રકારના કાર્યક્રમો આપી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અમારો આ આંદોલનનો ટેકો છે, અમે જણાવી કલેક્ટર નર્મદાને આવેદન આપ્યું હતું. જ્યારે અમુક સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ શરદ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદાના દરેક ગામને ગ્રામ પંચાયત આપો, 1000 માણસોની વસ્તી હોય તેવા ગામને ગ્રામ પંચાયત મળશેનું પરિપત્ર બતાવવામાં આવ્યું છે. જ્યારે માત્ર 810 માણસોની વસ્તી ધરાવતા કુંવરપરા અને માંગુ ગામને 271ની વસ્તીમાં સ્વતંત્ર ગ્રામ પંચાયત ફાળવવામાં આવી છે. નિયમો બધા માટે સરખા રાખો, આવી અસમાનતા બંધ કરવાની માંગ કરી હતી. પોતાને આ મામલે વિરોધ કરતા જણાવ્યું હતું કે ગ્રુપ ગ્રામ પંચાયતોનું વિભાજન કરી વહેલી તકે દરેક ગામને ગ્રામ પંચાયતના સ્વતંત્ર દરજ્જો આપો. ગુજરાત સરકારની કાર્યવાહી હાલમાં સને 2021ની વસ્તી ગણતરી ચાલતી હોય, ગામો શહેરોને અને વિસ્તારોને સરખા પ્રમાણમાં વહેંચતા બ્લોક પાડવામાં આવ્યા હોય, જેથી હાલમાં સ્વતંત્ર પંચાયતો આપવામાં આવશે નહીં એવું બહાનું કાઢી અમારો મુદ્દો ટાળ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સમયના અરસામાં વડોદરા, અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં અનેક ગ્રામ પંચાયતોને સમાવવામાં આવી તે વખતે વસ્તી ગણતરી 2021ને આવા બ્લોક જોવામાં કેમ ના આવ્યો તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર હોવાનું બહાનું બતાવી ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં નહીં આવે એવું કારણ જણાવી ગુજરાત રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરે છે અને આદિવાસીને ઉલ્લુ બનાવતા હોવાનું જણાવી હવે મુદ્દે આદિવાસીઓ એક મનને પર આવી સરકાર સામે લડી લેવાનું જણાવતા આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો રચાય તો નવાય નહીં. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, જે જ્યાં સી પ્લેનનો આખો જે પ્લાન લાવેલા હતા અને આ ડ્રીમ પ્રોજેક્ટ જે નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કરી અને શરૂ કરાવેલો હતો અને જેની અંદર લોકોની પ્રવાસન ઉદ્યોગ જે છે એ વિકસે, લોકોને સુવિધા મળે અને આરામથી અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ શકે એટલા માટે આ ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. પરંતુ એક વખત નરેન્દ્રભાઈ મોદી આવી અને ઉદ્ઘાટન કરી ગયા અને ત્યારબાદ લગભગ 20-25 વખત જ આ સી પ્લેનની ઉડાનો થયેલી છે. ત્યારબાદ આ સી પ્લેનો રિપેર કરવા માટે મોકલ્યા, હજુ પણ પાછા આવ્યા નથી. આ બાબતે અધિકારીઓને પૂછવામાં આવે છે તો કોઈ સંતોષકારક જવાબ મળી રહેતો નથી. તો લોકોની અને પ્રજાની એવી માગણી છે કે લાખો કરોડો રૂપિયા ખર્ચી અને લોકોના ટેક્સના પૈસા ખર્ચી અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ કરવા માટે, લોકોની સુવિધા વધારવા માટે આ નરેન્દ્રભાઈ મોદી જે છે એમનો ડ્રીમ પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યો અને અત્યારે કેમ બંધ થઈ ગયો એની અત્યાર સુધી કોઈને ખબર પડતી નથી. તો અમારો કોંગ્રેસ પક્ષ આ બાબતે માગણી કરી રહ્યો છે કે લોકોના